વધુ કફોડી બની છે જે ખેડૂતોએ મગફળીના પાકની વાવણી કરી હતી તેઓ હવે ચિંતામાં સરી પડ્યા છે કારણ કે મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોથી મગફળીના પાકમાં સુકારા નામના રોગે દેખા દીધી છે જેને લઈને ખેડૂતોનો માથે ઉડીને રોવાનો વારો આવ્યો છે ત્યારે યાત્રાધામ વીરપુરના ખેડૂતે મુંડાના ત્રાસથી પોતાના ખેતરમાં વાવેલ મગફળીનો ઊભા પાકમાં સુકારો આવી જતા મગફળીનો ઊભો પાક ઉપાડવાની ફરજ પડી હતી ખેડૂતે વાવણીના સમયે પાંચ વિંઘા જેટલી જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બે મહિનાથી સતત વરસેલા વરસાદને લઈને મગફળીમાં મુંડા નામની યળનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં થયો જેના કારણે મગફળીના પાકમાં પાક આવે એ પહેલા જ સુકારો આવી જતા અનેકવાર જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો છતાં પણ મુંડા નામની યળોનો ઉપદ્રવમાં પણ જાતનો ફેરફાર ન થતા ના છૂટકે ભારે હૃદયે મગફળીનો ઊભો પાક ઉપાડવો પડ્યો હતો ખેડૂતોએ પોતાના જીવની જેમ ઉછેરેલા પાકમાં મુંડા તથા સુકારો આવી જતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે જેને લઈને ખેડૂતે સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ કરી છે જે અમે ચોમાસામાં મગફળીનું વાવેતર કરેલું છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કે તેમાં મુંડા નામનો એક ઉપદ્રવ વધી ગયેલ છે કે ગમે એટલી જંતુનાશક દવા છાંટી છતાં પણ તે રોકાય કાબૂમાં આવતો નથી અત્યારે અમારી પરિસ્થિતિ એવી હે કે અમે અત્યારે માંડવી ઉપાડવાની હાલની પરિસ્થિતિ જો તો માંડવી અમારે આખી ઉપાડવી પડે એમ છે અથવા એટલે અમે ચોમાસું છે શિયાળુ પાક કરવા માટે સરકાર પાસે અમારે એટલી વિનંતી છે કે પેકેજ કોઈ જાહેર કરે તો અમે પાછલું હોય તો કરી શકીએ બ્યુરો રિપોર્ટ ફોર યુ ન્યૂઝ બીરપુર